વડોદરા મહાનગરપાલિકાનું કમ્પાઉન્ડ સમરાંગણમાં ફેરવાઈ ગયું હતું. સ્થાયી સમિતિના ચેરમેનનો ડ્રાઈવર તેના જ પોતાના વિસ્તારના કોર્પોરેટરને રજૂઆત કરવા ગયો કે તેના વિસ્તારમાં જે તળાવ આવેલું છે તેની સાફસફાઈ થાય તો ચોમાસા દરમિયાન કોઈ તકલીફ ન પડે, પરંતુ કોઈક બાબતે કોમેન્ટ થઈ અને ત્યારબાદ કોર્પોરેટર ઉશ્કેરાઈ ગયા. ઉશ્કેરાયેલા કોર્પોરેટરે સ્થાયી સમિતિના ચેરમેનના ડ્રાઈવરને એક લાફો ચોડી દીધો અને ત્યારબાદ બબાલ શરૂ થઈ. જોકે અંતે સ્થાયી સમિતિના ચેરમેન પણ ત્યાં આગળ આવી પહોંચ્યા અને સમજાવ્યા બાદ ડ્રાઈવર ત્યાંથી ચાલ્યો ગયો. કોર્પોરેટરનું કહેવું છે કે ડ્રાઈવર એલફેલ બોલતો હતો અને તેને જે આમન્ય જાળવી જોઈએ તે જાળવી ન હતી અને તેના કારણે તેનો જવાબ તેમણે તેની જ ભાષામાં આપ્યો હતો. જોકે આ મામલે હાલમાં મહાનગરપાલિકાનું રાજકારણ ગરમાયું છે અને કોર્પોરેટર અને ડ્રાઈવર બંને હાલ ચર્ચાનો વિષય બન્યા છે. કેમેરામેન જીતેન્દ્ર રાજપૂત સાથે દિગ્વિજય પાઠક, વડોદરા, ગુજરાત તક.